સાથે હું ચૂક્યાથી બહેરામુંગા લોકો માટેના ખાસ સમાચાર જોઈશું અત્યાર સુધીના તમામ અપડેટ્સ બહેરામુંગાના સમાચારો સાથે મારી સાથે છે મિત્તલ જોશી મહારાષ્ટ્રના ધુલેમાં ફેક્ટરીમાં આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને બાર થઈ ગયો છે જ્યારે થી વધુ લોકો દાજી ગયા છે બપોરે ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો પોલીસના મતે બોઈલર ફાટતા ધડાકો થયો છે જે બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી આ ઘટનામાં ફેક્ટરીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા વિસ્ફોટ એટલો મોટો હતો કે તેનો અવાજ દસ કિલોમીટર સુધી સંભળાયો હતો હાલમાં પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અરવલ્લીમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં ત્રણ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રહ્યો જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદમાં વરસાદના પાણીના પ્રવાહમાં એક મહિલા તણાઈ મોડાસામાં ડુંગર પરથી વરસાદ પાણી આવી રહ્યું હતું વરસાદી પાણીમાં જ્યાં હાથ છૂટી જતા એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ મહિલાનું આબાદ બચાવ થયો છે તો બીજી તરફ અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે શહેરના બજારોમાં પાણી ભરાઈ ગયા અરવલ્લી માલપુર તમામ જગ્યા ઉપર ધોધમાર વરસાદ શરૂ થયો છે બજારોમાં પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે મોડાસામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે મોડાસામાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો મોડાસાની મહાદેવગ્રામ પાસેની ઝુંબ નદીમાં ઘોડાપુર આવ્યું છે ઝુંબર નદીમાં ઘોડાપુર આવ્યો છે ભારે વરસાદને કારણે જેને લઈ બાકરોલીથી રાજપુર નો સંપર્ક તૂટી ગયો તો રાજપુર ગામેથી રામદેવ મંદિર આવતા ભક્તો પાણીમાં અટવાયા અરવલ્લીના ઇસરોલથી ડ્રાજલી જવાનો કોઝવે પાણીમાં ઘરકાવ થઈ ગયો પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો આ કોઝવે મોડાસામાં આવેલો છે ઉત્તર ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો છે સાબરકાંઠામાં પણ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરી હિંમતપુર માનપુર ચાંદરડી તમામ જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ પડ્યો છે વડોદરા શહેરમાં પોઝ વિસ્તાર ગણાતા વિસ્તારમાં ભૂવો પડ્યો પંદર ફૂટ પહોળો અને ત્રીસ ફૂટ લાંબો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હાલમાં તંત્ર દ્વારા બેરીકેટ લગાવીને સંતોષ માન્યો છે સુરતમાં જાહેર રોડ પર ભુવો પડ્યો શહેરના કાપોદરામાં ભુવો પડતા વાહન ચાલકોને ત્યારબાદ આગળ વધીશું મોરબીમાં કોંગો ફીવરનો કહેર યથાવત છે હાલમાં ગાંધીનગરથી ટીમ હળવદ પહોંચી છે ફેક્ટરીમાં કામ કરતા પંદર દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો તેતાલીસ શ્રમિકોના લોહીના નમૂના લેવાયા છે ઓડ ધબુડીમાં ઉર્ફે ધંજી ઓડ સામે પોલીસ તપાસ શરૂ કરી છે અમદાવાદ પોલીસે ધનજી ઓડના ચાંદખેડાના ઘરે નોટિસ લગાવી ધનજીને નિવેદન માટે નોટિસ લગાવવામાં આવી છે ધર્મના નામે ધતીંગ કરતો ધનજી ઓડ ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે ન્યૂઝ એટીનના રિપોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસના આદેશ આપ્યા છે ધનજી ઓડે અમદાવાદના હાથીજણમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો आम मामले अहमदाबाद ग्राम्य पुलिस से तपास hadir છે 1 કરોડ થી વધુ ના રોકડ વ્યવહાર પર 2% TDS ના નિયમ સામે ઉંજા APMC આવતીકાલે બંધ પડશે વેપારીઓએ અલ્ટિમેટમ આપ્યું છે કે જો કાલ સુધીમાં નિર્ણય ન લેવાય તો દિલ્હી જઈ પ્રધાનમંત્રીની રજૂઆત કરવામાં આવશે અમદાવાદમાં સ્કૂલની છત પડવાને મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી હાલમાં ખાલસા સ્કૂલમાં અધિકારીઓએ તપાસ કરી જે દુર્ઘટનામાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા કચમા ઓઇલ ભરેલું ટેન્કર પડી જતા લોકોએ ઓઇલ લેવા માટે પડા પડી કરી બચાવ હાઈવે પર અઘટના બની હતી ટેન્કરમાંથી ઓઇલ નીકળતા લોકો વાસણો ભરી ભરીને ઓઇલ લઈ જતા હતા અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાન પર પહોંચ્યા છે જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે સૌને એક સવાલ સતાવે છે કે મોંઘવારી ક્યારે ઘટશે